પોરબંદરમાં કેટલીક ખાનગી શાળાઓની મનમાની હજુ પણ પૂર્ણ થતી નથી હાલ કેટલીક શાળાઓમાં શિયાળો શરૂ થતાં જ ફરજિયાતપણે શાળાએ નિર્ધારિત કરેલા સ્વેટર અથવા કોટ લેવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે જો કે આ બાબત નિયમ અનુસાર ગેરકાયદેસર હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે પોરબંદરની કેટલીક ખાનગી શાળાઓ વર્ષોથી મનમાની કરી રહી છે ખાસ કરીને શાળાના યુનિફોર્મ બાબતે આ પ્રકારની શાળાઓ કેટલાક ખાસ દુકાનદારો સાથે સાંઠગાંઠ કરી લેતી હોય છે અને ત્યારબાદ તે દુકાનેથી જ મળી શકે તે પ્રકારના યુનિફોર્મ ફરજિયાત લેવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ દબાણ કરવામાં આવતું હોય છે આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે ભૂતકાળમાં પણ તપાસ કરી હતી ત્યારે એવું સામે આવ્યું હતું કે કોઈ પણ શાળા એવા યુનિફોર્મ નિર્ધારિત ન કરી શકે કે જેવા યુનિફોર્મ માત્ર એક જ દુકાન પર મળી શકે અથવા તો શાળા કોઈ એક દુકાન પરથી જ યુનિફોર્મ લેવા માટે દબાણ પણ ન કરી શકે હાલ જ્યારે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે કેટલીક ખાનગી શાળાઓ હવે આ પ્રકારનું દબાણ સ્વેટર અથવા તો કોટ માટે કરી રહી છે જે વિદ્યાર્થીઓએ ચોક્કસ પ્રકારના કલર્સ કે ચોક્કસ ડિઝાઇન વાળા સ્વેટર અથવા તો કોટ લેવા અને તે જ શાળા ખાતે પહેરવા શાળાઓ આવા નિયમ બનાવે છે એટલા માટે આ પ્રકારના કોટ અથવા તો સ્વેટર મર્યાદિત દુકાનો પર જ મળતા હોય છે અને તે દુકાનો સાથે આવવા શાળાના કેટલાક ભ્રષ્ટાચારી આચાર્ય અથવા તો

તેમ છતાં શાળાઓ આ પ્રકારનું દબાણ કરતી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી શકાય છે પોરબંદર જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓની વધુ એક મનમાની સામે આવી છે શાળાઓ શરૂ થતાં જ ગુજરાતનું જ સમક્ષ કેટલીક એવી ફરિયાદો ઉઠી હતી કે કેટલીક ખાનગી શાળાઓ યુનિફોર્મ માટે વાલીઓ પર એ પ્રકારનું દબાણ કરે છે કે ચોક્કસ દુકાન જે નક્કી કરેલી હોય શાળાએ તે દુકાનેથી યુનિફોર્મ અને યુનિફોર્મની સાથે સોક્સ શૂઝ અને આ પ્રકારની ખરીદી માત્ર એક દુકાન પરથી જ કરવી જોકે આ ભ્રષ્ટાચાર અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરે પર્દાફાશ કર્યા બાદ આ કામગીરી અટકી હતી અને પોરબંદરના અનેક વાલીઓને કોઈ પણ દુકાનેથી પોતાના બાળક માટે એટલે કે વિદ્યાર્થી માટે યુનિફોર્મ લેવાની છૂટ મળી હતી શાળાઓ આવા પ્રકારના દુકાનદારો સાથે સાંઠગાંઠ કરી નાના એવા કમિશન માટે વાલીઓ પર આ પ્રકારનું દબાણ કરતા હોય છે હવે જ્યારે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે વધુ આ એક પ્રકારની ફરિયાદ ગુજરાત ન્યૂઝ સમક્ષ જોવા મળી હતી કેટલીક ખાનગી શાળાઓ જે છે તે સ્વેટર અને કોટ એટલે કે જે શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ પહેરતા હોય છે તેમાં પણ જાણે કમાઈ લેવાની ગણતરી કરતી હોય તેમાં આવી શાળાઓ કેટલાક ચોક્કસ કલર અને કેટલાક ચોક્કસ ડિઝાઇનના સ્વેટરો અને કોટ કેટલીક ચોક્કસ દુકાનોએ જે મળી શકે તે લેવા વાલીઓ પર દબાણ કરતા હતા આ સમગ્ર મામલા અંગે ગુજરાતની સ્કોરવંડની ટીમે જીણવતભરી તપાસ કરી હતી ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી કણસા કણસાગ્રાયે પણ આ વાતની કબૂલાત આપી છે કે સ્વેટર હોય કે કોટ હોય તે વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ આપે છે અને તે વર્ષના કેટલાક ચોક્કસ સમય માટે જ પહેરવાનું હોય છે એટલે કોઈ પણ શાળા ખાનગી હોય કે સરકારી કોઈ પણ શાળા વિદ્યાર્થીઓ પર કે વાલીઓ પર ચોક્કસ ડિઝાઇન અથવા તો ચોક્કસ કલરના સ્વેટર કે ચોક્કસ કલરના કોટ જ પહેરવા તેવું દબાણ કરી શકે નહીં આવો કોઈ પણ પ્રકારનો કાયદો શિક્ષણ વિભાગમાં જોવા મળતો નથી તેમ છતાં ખાનગી શાળાઓ આ પ્રકારનું દબાણ લઈ આવે છે જોકે જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરે એવું પણ જણાવ્યું છે કે આ બાબતે જો કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવશે તો તે શાળાની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે પોરબંદરની કેટલીક જે ખાનગી શાળાઓ છે તે દરેક બાબતમાં જાણે કમાઈ જ લેવાનું હોય તેમ શિક્ષણને ધંધો બનાવી દીધો છે યુનિફોર્મ બાદ હવે સ્વેટર માં પણ જાણે કે ભ્રષ્ટાચાર આદરી દેવો હોય તેમ વાલીઓને ચોક્કસ સ્થળેથી જ મળી શકે અથવા તો ચોક્કસ સ્થળે મેળવવા માટેનું શાળા દ્વારા પણ દબાણ કરવામાં આવે આવા તેવા ચોક્કસ પ્રકારના સ્વેટર અને કોટ પહેરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે સો આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી યોગ્ય તપાસ કરશે શું આવી ભ્રષ્ટાચારી શાળાઓ સામે પગલાં લેવાશે તે તો હવે આવનારો સમય જ બતાવશે ભૌમિક ગોહેલ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર